નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં યુનિટનો અભ્યાસ કરેલો છે. ધોરણ 11 સાયન્સ કોમર્સની કોમન વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં યુનિટ 1માં રીડ 1 રીડ 2, યુનિટ 2માં રીડ 1 રીડ 2 ને રીડ 3 વિશે અભ્યાસ કરેલો છે. હવે જેવી રીતે તમારી પેપર સ્ટ્રેન્થ મુજબ આપણે વાતચીત કરીએ તો આ યુનિટને સરળ ન આવતા વોક્યુબ્યુલરી અને ગ્રામરના ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે વોક્યુબ્યુલરીથી સ્ટાર્ટ કરીએ તો રીડ 1માં તમારે કોઈ વોક્યુબ્યુલરીનો સમાવેશ કરવામાં આવતો નથી, સિવાય કે મેં તમને પેરેગ્રાફ વાઇઝ જે કંઈ સ્પેલિંગ અને ગ્લોસરી શીખવી હોય તે. હવે યુનિટ 2માં રીડ 1માં રીડ 2 વોક્યુબ્યુલરી વીક પોઈન્ટ 1નો આપણે અભ્યાસ કરવાનો રહેશે. રીડ 2 તો વાય છે સેરિયલમાં, તો પેજ નંબર 9 ઉપર આપણે સમજવાનો પ્રયાસ કરીએ. પેજ નંબર 9 ઉપર વોક્યુબ્યુલરીમાં ખલ કીધું છે, રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એઝ પર ધ ટેક્સ્ટ. બોક્સમાં યસ લખવાનું છે. જો વાક્ય છે એ સાચું હોય ટેક્સ્ટ મુજબ તો રાઇટ નો અને ના લખવાનું છે ઇન ધ બોક્સ બોક્સમાં, એન્ડ કરેક્ટ ઇટ તેને સાચું બનાવવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ. અને તેણે જે અંડરલાઇન પાર્ટ કર્યો હોય તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર, ઇટ મીન્સ એનો અર્થ જળવાઈ રહેવો જોઈએ. એણે જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એમાં આપણે ફેરફાર નથી કરવાનો. તો હવે જે વાત કરીશું આપણે તે વોક્યુબ્યુલરી 1માં ફર્સ્ટ આપેલું છે, પહેલાં એના વિશે જોઈએ, એમાં એક્ઝામ્પલ છે. હવે છે ને એની પહેલાં હું તમને એક વાત કરીશ કે તમારે પેપર સ્ટાઇલ મુજબ ખરાબ ખોટા પૂછાય છે, એટલે વાક્ય સાચું છે કે ખોટું. ઇટ મીન્સ આમાં સાચું ખોટું એટલે કે ટ્રુ ફોલ્સની જગ્યાએ યસ કાં તો નો લખવાની વાત કરી છે. એટલે સાચું હોય તો યસ અને ખોટું હોય તો નો. પણ તમારે ખોટું સેન્ટેન્સ એ સાચું બનાવવાનું એક્ઝામમાં પૂછાતું નથી, તમારે વાક્ય છે એ ખરું છે કે ખોટું એટલું જ કહેવાનું હોય છે. માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો ઓક્સિજન છે બહારની બાજુ વહી રહ્યો હતો. સો ઇટ વોઝ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ. તેથી એટલા માટે પર્વતારોહણ કરવાનું ચાલુ રાખવું એ મારા માટે સલામત હતું. તો ના પાડી છે, ઓક્સિજનનો ઉપાય છે એ બહારની બાજુ વહી રહ્યો હોય તો ચઢાણના માર્ગો છે એ કમ્પેરેટિવલી હાર્ડ લાગતા છે. તો એનો સાચો આન્સર ને લખેલ છે, માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ સો ઇટ વોઝ નોટ સેફ. રનિંગ આઉટ મેળે ફેરફાર નથી કર્યો, એણે બીજા સેન્ટેન્સમાં ફેરફાર કર્યો છે. ઇટ વોઝ નોટ સેફ ફોર મી ટુ કન્ટિન્યુ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ, કે એવરેસ્ટ ચઢવું એ સરળ ના હતું. હવે પહેલું, તો ઇટ વોઝ ગેટિંગ ઇઝીયર ફોર મી, મારા માટે સરળ થતું રહેતું હતું. આઈ કેપ્ટ ઓન પુશિંગ માયસેલ્ફ ફોરવર્ડ, છતાં પણ હું મારી જાતને આગળ ધકેલતી રહી. હવે એને ચઢાણના માર્ગો અઘરા લાગતા જાય છે, એટલે એમ કહે છે કે ધો જો કે મારા માટે ઘણું અઘરું થતું જતું હતું, સરળ નહીં. તો આપણે એમાં પહેલામાં જોઈશું તો બોક્સમાં આન્સરમાં લખવાનું રહેશે નો. એનું સાચું સેન્ટેન્સ એવું થશે, ધો ઇટ વોઝ મોર ડિફિકલ્ટ ફોર મી, ધો ઇટ વોઝ મોર ડિફિકલ્ટ. ગેટિંગ ઇઝીયર ની જગ્યાએ મોર ડિફિકલ્ટ, એ હું તમને હાઈલાઈટ કરીને બતાવીશ.
એટલે વિધાન છે એ ખોટું છે એનું સાચું બનાવેલું આ છે, પણ ટેક્સ્ટબુકમાં ઇન્સ્ટ્રક્શન મુજબ આપણે નો એવું લખ્યું, ખોટું નથી લખ્યું, ફોલ્સ ના લખ્યું. નેક્સ્ટ, અરુણા વોઝ બ્રેવ ઇનફ. અરુણા છે એ પૂરતી બહાદુર હતી. નોટ ટુ કોન્સેન્ટ ટુ એની ઓફ ધ ડિફિકલ્ટી ઓફ હર લાઈફ. તેની કોઈ પણ તેના પ્રકારની જે કંઈ ડિફિકલ્ટી તેના જીવનમાં આવી એને કંઈ અસર ન કરી, એના કારણે એને નિશ્ચિત ના કરી. તો સાચી વાત છે, યસ. યસ હોય તો તમે એનું સાચું લખવાની કઈ જરૂર નથી, નો હોય તો લખવાની જરૂર પડે. એના પછી આપણે થર્ડમાં વાત કરીશું. ટીટ ઇટ ફાઇનલી હેપન, ઇટ મીન્સ એને સંપૂર્ણ રીતે જ્યારે પર્વતારોહણ કરી લીધું પછી અરુણિમા હેડ લોસ્ટ ઓલ હર કરેજ. અરુણિમાએ તેની બધી હિંમત ગુમાવી દીધી, તો ના પાડે છે. એને નાચવાનું મન થતું હતું, રડવાનું મન થતું હતું, ખુશીથી નાચવાનું મન થતું હતું. એટલે એવું ન હતું કે એને એની હિંમત બી ગુમાવી દીધી હતી. એટલે નો, એમાં જે ખરું વિધાન આવશે તે ટીલ ઇટ ફાઇનલી હેપન. In our area,
પોલીસની દરમિયાન ગીરીથી અમારા વિસ્તારમાં થતા રોડસાઇડ હોમિયોની સમસ્યા છે એક વખતથી. આવી રીતે તમને એક્ઝામમાં કદાચ એવું પૂછે કે સેન્ટેન્સ સાચું છે કે ખોટું, ટ્રુ કે ફોલ્સ છે, એવું જ લખવાનું. એના પછી આપણે વોકેબ્યુલરી બી પોઈન્ટ ટુ નો અભ્યાસ કરીશું. પેજ નંબર 10 પર વોકેબ્યુલરી 2. ફાઇન્ડ આઉટ ધ એન્ટિનમ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટમાંથી વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાના છે. ફ્રેમ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન, તમારા પોતાના વાક્યો બનાવો. યુઝિંગ ધ એન્ટિનમ્સ, વિરુદ્ધાર્થી શબ્દ માંથી નેચરલ એમ આપણે કહેવું જોઈએ. નેચરલ નું થશે આર્ટિફિશિયલ. પછી આપણે સેન્ટેન્સ બનાવીશું. પેલા આપણે બધા જોઈ લઈએ વિરુદ્ધાર્થી શબ્દ. વર્સ, વર્સ એટલે ખરાબ, બેટર. મેક સેન્ટેન્સ આપણે બનાવવાનું. ત્રીજું ફર્ધેસ્ટ, દૂરનું, નિયરેસ્ટ નજીકનું. હવે આપણે આજે મેઇન વર્ડ આવ્યો છે એનો આપણે ઓપોઝિટ વર્ડ બનાવ્યો. એના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. હવે જોઈએ કેમ કે છે કે નેચરલ તો કે આર્ટિફિશિયલ તો કુદરતી અને કૃત્રિમ. તો આપણે કહી શકાય કે અરુણિમા છે એ પોતાના કૃત્રિમ અવયવ અથવા તો કૃત્રિમ અવયવ ફિટ થાય એવી અથવા તો આવે તેની રાહ જોઈ રહી હતી. તો અરુણિમા વોઝ વેઇટિંગ ફોર હર આર્ટિફિશિયલ લિમ્બ. અરુણિમા છે તેના કૃત્રિમ અવયવની રાહ જોઈ રહી હતી. હવે એવું જરૂરી નથી પાઠ આધારિત તમે લખો. મેં તમને અવારનવાર કીધું છે કે તમારી લેંગ્વેજ અને ગ્રામેટિકલ મિસ્ટેક કોઈ ના હોય અને વોકેબ્યુલરી સાચી હોય એટલે વાક્ય સાચા પડે. વર્સ તો કે બેટર, વર્સ એટલે ખરાબ, ગુડ નું બેડ, બેડ નું વર્સ એન્ડ બેટર ને બ્રસ્ટ ને બેસ્ટ એવી રીતે એવા શબ્દો બને ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં. તો એવું કહી શકો કે તમે જે આવતી વખતે યુ કેન પરફોર્મ બેટર નેક્સ્ટ ટાઈમ, તમે છે આવતી વખતે વધુ સારું પરફોર્મ કરી શકશો. યુ કેન પરફોર્મ બેટર નેક્સ્ટ ટાઈમ.
તમે હવે પછીના સમયે સારું પરફોર્મ કરી શકશો, અથવા તો તમે પોતે એવું કહ્યું એક વખત પોતે સારું પરફોર્મન્સ ના આપ્યું તો તમને એવું કહ્યું કે હું આવતી વખતે સારું પરફોર્મ કરીશ, તો કે આઈ વિલ પરફોર્મ. બેટર નેક્સ્ટ ટાઈમ. આપણે ટેક્સ્ટબુક આગળ વિચારીએ છીએ, ટેક્સ્ટબુક માં એવું કીધું છે
કે નેચરલ છે તો એનો ઓપોઝિટ વર્ડ લખો ને એનું વાક્ય બનાવો. તો આપણે એ રીતે કર્યું. હવે એક્ઝામમાં તમને આવા બે ત્રણ શબ્દો આપી દીધા હોય, આ અગ્નિમાં શું એક કરતા આપી દીધો, વેટ એટલે ક્રિયામાં દઈ આપી દીધું, સેની વેટ કરી હતી તો કે આર્ટિફિશિયલ ઇન્ટી, તો એ પણ આપી દીધું. ઇટ મીન્સ એમાં બધું જ આપી દીધું છે. તો તમારે માત્ર સેન્ટેન્સ જ ફ્રેમ કરવાનું થાય તો એ વધારે ઇઝી થઈ જશે. વોક્યુબ્યુલરી ત્રણનો અભ્યાસ કરીશું. Thank you.
fluffy. And furry. Snow White. Bear. Was. Bristling and jumping. રૂચાવાળું અને કદમાં મોટું એવું સ્નો વ્હાઇટ બિયર, અથવા તો બિયર વોઝ લાઈક અ સ્નો વ્હાઇટ, વોઝ રેસ્ટિંગ એન્ડ જમ્પિંગ, ફ્લફી એન્ડ ફરી. પછી અલ્પવિરામ કરી ધ બિયર વોઝ. Like Snow White. આની સાથે આઈ ઉપયોગ કરી શકાય. ફ્લફી અને ફરી ધ બિયર વોઝ લાઈક સ્નો વ્હાઇટ, બરફ જેવું હતું. ડિફની ગ્રોસ ફેરોફિયસ હોરર પડી. It was the boy's was horror was ferocious and horror. The voice was ferocious and horror. Deafening roar. What was heard by Arrington? The voice was ferocious and horror, deafening roar. What was heard by Arrington? Jellyfish द्वारा सांपुगा. I know. Mother, love, and sacrifice young one. Mother, loves her young one, and sacrifice for them, athwa to for him. Young ones not there. Him not a word I can appreciate. માતાનો પ્રેમ છે તેના બચ્ચા માટે. માતા તેના બચ્ચાને જાણે છે અને તેના માટે બલિદાન આપે છે. તો આને જોઈએ તો એમાં કહી શકાય કે બલિદાન હિયર વોઇસ વોઝ લાઈક ફેરોસિયસ હોવર એન્ડ ઇટ કુડ મેક ડિફરન્સ. It was totally deafening roar. ટૂંકમાં તમે તમારી રીતે કોઈ પણ રીતે સેન્ટેન્સ છે એ બનાવી શકો અને મન પેસ્ટ વાલ્કી બનાવી શકાય.
એમાં કંઈ ખોટું નથી, લેંગ્વેજ લેવલ તમે તમારું યુઝ કરી શકો.